નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં આપણું પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર એની વાત કરીએ છીએ. આપણે અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 14માં સ્વાધ્યાય 14.2 ના દાખલાઓ જોયા હતા. હવે આજે ત્યાંથી થોડાક આગળ વધીએ અને આપણો આગળનો આજનો જે મુદ્દો છે એ માહિતીની આલેખાત્મક રજૂઆત. હવે મિત્રો, આપણે ખૂબ સરળ સારી રીતે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુને સમજવી હોય તો આંકડાકીય માહિતી કરતાં એનું જે આપણને આકૃતિ મળે તો એને આકૃતિ દ્વારા આપણે ખૂબ સરળતાથી સમજી શકીએ છીએ. એટલે માહિતીને ગણિતમાં પણ આપણી પાસે જે માહિતીઓ છે કે આંકડાશાસ્ત્રમાં આપણી પાસે જે પણ માહિતી છે એ માહિતીને સરળતાથી સમજવા માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રકરણમાં આપણે ત્રણ પ્રકારના આલેખ જોવાના છે. એમાં પહેલો આલેખ છે એ લંબાલેખ છે, બીજો છે સ્તંભાલેખ છે, અને ત્રીજો છે એ આવૃત્તિ બહુકોણ છે. પહેલી આપણે વાત કરીએ લંબાલેખની, તો લંબાલેખમાં આપણે શું કરીએ છીએ, તો લંબાલેખમાં આપણે જે પણ આપણને માહિતી આપેલી છે એ માહિતીમાં ચલ છે એ ચલને એક્સ અક્ષ ઉપર અને ચલની જે આવૃત્તિ છે એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવીએ છીએ. આ જે ચલ છે એ ચલની એક સમાન પહોળાઈવાળા લંબચોરસ દ્વારા આપણે દર્શાવીએ છીએ. જે પણ ચલ છે આપણા એ ચલને આપણે એક સમાન પહોળાઈવાળા લંબચોરસથી દર્શાવીએ છીએ. બે લંબચોરસ વચ્ચે આપણે જગ્યા પણ એક સરખી રાખીએ છીએ. બે લંબચોરસ વચ્ચે આપણે જગ્યા રાખીશું તો એ પણ એક સરખી રાખીશું, બરાબર છે. અને લંબચોરસની જે ઊંચાઈ છે અથવા તેની લંબાઈ એ ચલના મૂલ્ય ઉપર આધારિત હોય છે. જોઈએ, આપણે વાતો કરતાં દાખલો ગણીશું તો ખૂબ ઝડપથી આપણને ખબર પડશે. તો સ્વાધ્યાય 14.3 એનો પહેલો દાખલો જોઈએ મિત્રો. તો કોઈ એક સંસ્થા દ્વારા 15 વર્ષથી 44 વર્ષોની વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણે, 15 વર્ષથી તે 44 વર્ષની ઉંમરની જે સ્ત્રીઓ છે એમની માંદગી અને મૃત્યુ એના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના નીચે પ્રમાણેના આંકડા ટકાવારીમાં મળ્યા હતા. એમાં આપણને કોષ્ટકમાં માહિતી આપેલી છે કે પહેલું કારણ આપણું પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, તો એમાં 31.8% હતા, બરાબર છે. ત્યાર પછી જ્ઞાનસંગત મનોવિકાર, તો જ્ઞાનસંગત મનોવિકાર આ કારણથી બરાબર સ્ત્રીઓનો મૃત્યુદર હતો એ 25.4% હતો. ઈજાઓ, તો ઈજાઓના કારણે સ્ત્રીના મૃત્યુદરની ટકાવારી છે એ 12.4% હતી. હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ, એ હૃદયને લગતી બીમારીના કારણે થઈ અને સ્ત્રીઓનો જે મૃત્યુની ટકાવારી હતી એ 4.3% હતી. શ્વસન તંત્રની સ્થિતિ અને એના કારણે થઈ અને સ્ત્રીઓને મૃત્યુની ટકાવારી 4.1% હતું. અને અન્ય કારણો, એટલે એ સિવાયના અન્ય કારણો જે છે એના કારણે થઈને સ્ત્રીઓનો મૃત્યુની જે ટકાવારી છે એ 22.0% હતી. તો આ આપણને માહિતી આપેલી છે. અહીંયા આગળ તમે જોશો તો કારણો જે આપેલા છે આપણને, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, જ્ઞાનસંગત મનોવિકાર, ઈજાઓ, હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ, શ્વસન તંત્રની સ્થિતિ અને અન્ય કારણો, આ બધા જ જે કારણો આપેલા છે એ કારણો આપણા ચલ કહેવાશે. અને સ્ત્રીનો મૃત્યુદર એની જે ટકાવારી આપણે દર્શાવી છે કોષ્ટકમાં એ ટકાવારી એ આપણી જે તે ચલની આવૃત્તિ કહેવાશે. તો ચલને આપણે શેના દ્વારા બતાવીશું, તો કે ચલને એક્સ અક્ષ ઉપર બતાવીશું અને એક લંબચોરસ દ્વારા બતાવીશું, સમાન લંબાઈના લંબચોરસ દ્વારા બતાવીશું. તો જોઈએ આપણે કેવી રીતે કરીએ છીએ. તો સ્વાધ્યાય 14.3 એનો પહેલો દાખલો. બરાબર, આપણે આ રીતે એક આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. સીધો આવે એવો પ્રયત્ન કરીએ. આ આપણી એક્સ અક્ષ થશે, આ વાય અક્ષ થશે, બરાબર, આપણે એ જાણીએ છીએ. અને આ આપણું ઉગમ બિંદુ થશે. હવે શું કરીશું, તો આને આપણે પેલા થોડાક જે માપ લઈ લઈએ આપણે, તો 5-5 એકમે માપ લઈએ જેથી કરીને આપણે સરળતાથી આલેખ દોરી શકીએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40,
45. એ જ રીતે અહીંયા આગળ પણ પાંચ પાંચ એકમે માપ લઈ લઈએ તો આ 5 30 બરાબર છે. એ રીતે પાંચ પાંચ એકમે માપ લઈ લેતા જઈએ આપણે. એટલે આલેખ પેપરમાં આપણે આ બધું જ કામ આલેખ પેપરમાં કરવાનું છે. આલેખ પેપરમાં તમને આવી ઘાટી લીટી આપી હશે બરાબર, તો જે ઘાટી લીટી છે એને થોડીક માર્ક કરી લેવાની અને આ રીતે આપણે આલેખ દોરીશું. નીચે બે કે ત્રણ ખાના ખાલી રાખીશું, આ બાજુ પણ બે કે ત્રણ ખાના ખાલી રાખીશું અને અહીંયા આગળ જરૂર પડશે આપણે નીચે વધારે ખાનાની તો નીચે ત્રણ કે ચાર ખાના ખાલી રાખીશું. હવે શું કરીશું તો જે ચલ છે આપણા એટલે કે કારણો જે આપેલા છે એને આપણે એક્સ અક્ષ ઉપર બતાવીશું, એક્સ અક્ષ ઉપર બતાવીશું અને સમાન લંબાઈના લંબચોરસ દ્વારા વાય અક્ષ ઉપર આપણે એને આવૃત્તિ બતાવીશું. આવૃત્તિ જોઈએ આપણે તો આવૃત્તિ કેવી છે આપણી પાસે, તો આવૃત્તિ જે આપેલી છે એ સૌથી વધુમાં વધુ આવૃત્તિ આપણી 31.8 છે. સૌથી વધુમાં વધુ આવૃત્તિ આપણી 31.8 છે અને સૌથી ઓછામાં ઓછી આવૃત્તિ આપણી 4.1 છે. એટલે આને જો હું 10 કહું તો કે આ 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ કે 10%, 20 30 40 તો આટલામાં પૂરું થઈ જશે. આને જો હું 2 સેન્ટીમીટર બરાબર 10 એકમ કહું તો 2 સેન્ટીમીટર બરાબર 10 એકમ એટલે કે આ 10 આવશે, આ 20% આવશે, આ 30 આવશે અને આ 40 આવશે. આપણે જવાનું છે 31.8 સુધી. એટલે આને હું 5% 10% 20% બરાબર, સોરી 10 પછી 15 આવશે બરાબર, 5, 10, 15, 20, 25, 30, 35 અને 40 આ રીતે હું ટકાવારી બતાવું બરાબર, કે સ્ત્રીના મૃત્યુદરની ટકાવારી. એટલે આ દિશા પર આપણે બતાવીશું સ્ત્રીના મૃત્યુદર અને પણ ક્ષમાં ટકામાં છે. અહીંયા આગળ આપણે બતાવીશું કારણો. તો પહેલો આલેખ આપણે લઈએ, પહેલો આલેખ એમાં પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. તો અહીં હું લખીશ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ અને એને હું આ પહેલા ખાનામાં બતાવીશ, ત્યાર પછી આ ખાનામાં બતાવીશ બરાબર છે, ત્યાર પછી ચોક્કસ અંતરે બીજો એક લંબચોરસ એટલે કે અહીં આગળ હું બીજો લંબચોરસ દોરીશ અને એનું કારણ છે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. એટલે અહીંયા આગળ લખીશું જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, એવું બીજામાં મૂકીશ. ત્યાર પછી ત્રીજામાં છે ઈજાઓ. તો ફરીથી પાછું આટલું અંતર છોડી અને આ ત્રીજામાં બતાવીશું ઈજાઓ, ત્રીજામાં ઈજાઓ બતાવીશ. ચોથામાં હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ બરાબર છે. એટલે ફરીથી પાછી ચોક્કસ જગ્યા છોડી અને આ જે છે હું અહીંયા આગળ હૃદય અને રક્તવાહિની, હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ, રક્તવાહિકા તંત્રની સ્થિતિ આ મારું થશે. ત્યાર પછી શ્વસન તંત્રની સ્થિતિ, તો આ હું છોડી દઈશ એક બરાબર છે અને ત્યાર પછી શ્વસન તંત્રની સ્થિતિ આપણે પછી બતાવીએ, પહેલાં આને આટલું જોઈ લઈએ. તો પ્રજનન અને શ્વાસની સ્થિતિ, તો પ્રજનન અને શ્વાસની સ્થિતિ આપણે 31.8% આપેલું છે. 31.8% એટલે પ્રજનન અને શ્વાસની સ્થિતિ 31.8% સુધી આપણે આગળ વધવાનું થાય તો 5, 10, 15, 20, 25, 30 બરાબર છે. આ 35 છે, આ 35 છે, 31.8 એટલે બિલકુલ 2ની નજીક. તો કે આ 31, 32, 33, 34 અને 35 એટલે આ મારું 2 થશે, 2ની બિલકુલ નજીક એટલે 2થી સહેજ નીચે આવશે. 2થી કેવું આવશે, સહેજ નીચે બરાબર છે, 2થી સહેજ નીચે આવશે. એટલે મારે આ જે પ્રજનન અને શ્વાસ સ્થિતિનો જે લંબાલેખ છે એટલે એ મારો જે લંબચોરસ છે એ લંબચોરસ મારે ક્યાં સુધી લેવો પડશે, તો કે એ લંબચોરસ મારે આ જે આવ્યું મારું 2 માપ એનાથી થોડુંક ઓછું એટલે આટલે સુધી લેવાનું થશે આ રીતે. એ જ રીતે એની બાજુમાં
આને અહીંથી હું આમ જોડી દઉં તો આ મારો પહેલો લંબાલેખ થયો, બરાબર. એ જ રીતે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, તો જ્ઞાનતંતુ સંગત મનોવિકાર છે એ 25.4 છે. તો આ 25 છે, 25.4 એટલે 25.1 આટલે આવશે, 2 આટલે આવશે, 3, 4 અને બરાબર છે 25 થી 26, 27, 28, 29, 30 એટલે આ 25થી આ 26 થશે, 25.4 એટલે બિલકુલ 25ની નજીક આવશે, આટલે કોઈક જગ્યાએ આવશે. તો એના માટે હું શું કરીશ, તો ફરીથી પાછું બરાબર છે આ જે માપ છે મારું એ જોઈ લઉં કેટલું છે. તો લગભગ બરાબર છે આટલું મને મળે છે, એટલે 25ની ઉપર સેજ વધારે છે. તે પ્રમાણે હું બરાબર ફરીથી ચેક કરી લઈએ, 25.5થી થોડુંક ઓછું. તમારા આલેખ પેપરમાં અહીંયા આગળ બધા લીટીઓ દોરેલી હશે એટલે તમને આ દોરવામાં સરળતા રહેશે થોડી, બરાબર. એ અહીંયા આગળ થોડીક મારી પાસે કોઈ લીટીઓ નથી આડીને ઊભીને, એટલે મને થોડીક તકલીફ પડે છે, કારણ કે આને સીધી લીટી બરાબર આવે, આ સીધી લીટી આવે, એવું બને એટલો પ્રયત્ન કરીએ છીએ, પણ કદાચ થોડીક આગી પાછી થાય તો આપણે સમજી લેવાનું. ત્યાર પછી ઈજાઓ, તો ઈજાઓ માટે ટકાવારી કેટલી છે, તો કે 12.4%, એટલે આ 10 છે બરાબર, ત્યાંથી 11 આવશે, આ 12 આવશે, આ 13, આ 14 અને 15 બરાબર. તો 12.4 છે, 12.4 એટલે કે આ 11 અને 12 એટલે 12થી અડધું એટલે લગભગ આટલે આવશે કોઈ જગ્યાએ 12.4. તો એમાં આપણે ચેક કરી લઉં કેટલું થશે, તો કે લગભગ 14 જેવું બોલે છે મારે અહીંયા આગળ, બરાબર. એ 1થી આપણે ગણીએ, 14માં 13.5 અને 14 વચ્ચે, એટલે અહીંથી હું લઈશ 13.5 અને 14 વચ્ચે, આ મારો ત્રીજો થયો. ઈજાઓ માટે હૃદય અને રક્તવાહી તંત્ર સુધી 4.3, એટલે આ 1, 2, 3, 4 અને 5, 4.3 એટલે 4 અને 5ની બિલકુલ વચ્ચે કરતાં થોડુંક નીચે થશે, બરાબર. એટલે આપણે આને 1થી માપીએ તો 1થી 5.5 જેવું થાય છે, તો અહીંથી આપણે લઈએ 5.5 તો અમારો એના પછીનો મુદ્દો થયો હૃદય અને રક્તવાહિકા તંત્રની શ્વસન તંત્રની સ્થિતિ. હવે મારે લખવાનું બાકી છે, તો મારે આલેખને થોડોક હું લંબાવી દઉં અને પછી આપણે આગળ વધીએ. આલેખને લંબાવી દઈએ, શું થશે, માપ પણ જોવાના છે મારે, 5-5 એકમે લીધેલા છે એટલે ફરીથી પાછું 5, 20 બરાબર છે, 25, 30, 35 અને 40. તો આ મારા આગળના માપ આવે. હવે 1, 2, 3, 4 લીધા છે,
પાંચમું છે શ્વસનતંત્રની સ્થિતિ. તો ફરતીભાઈ ચોક્કસ જગ્યા છોડી અને આ જે આવે છે અહીંયા આગળ શ્વસનતંત્રની સ્થિતિ લઈશ. શ્વસન તંત્રની સ્થિતિ અને એની ટકાવારી કેટલી છે, તો કે એની ટકાવારી પછી 4.1 એટલે આ 4 છે અને 0.1 એટલે એનાથી સહેજ ઉપર આવશે, બરાબર. એટલે એ લઈએ આપણે તો 4થી સહેજ ઉપર. અને આમાં બહુ ફેર નહીં હોય, કારણ કે આ 4.1 છે, આ 4.3 છે, બરાબર. એટલે એમાં બહુ ફેર નહીં હોય. અને અન્ય કારણો એ 22.0 એટલે છેલ્લે અન્ય કારણો હું ફરીથી પાછું આ એટલું ચોક્કસ જગ્યા છોડી દઈશ, એક સમાન જગ્યા, અને પછી અન્ય કારણો 22.0 એટલે આ 20 છે, બરાબર છે. પછી અહીં 21 આવે અને અહીં 22 આવે એટલે 22ને હું અંદાજિત મૂકું તો કેટલું થશે મારું, સડી 23 જેવું થાય છે, બરાબર. તો અહીં જોઈએ આમ 23 સેટ કરીને ચાલીએ. તો આ મારો લંબા લેખ થયો. શું કર્યું મિત્રો, તો આને આપણે આ રીતે લાઇનિંગ કરી હોય તો લાઇનિંગ પણ કરી શકીએ, જેથી કરીને ખ્યાલ આવે કે આપણો આલેખ છે. અને અન્ય કારણો છેલ્લું છે આપણું, અન્ય કારણો. આ છે પહેલું મારું કેટલું હતું, તો કે પહેલું મારું 31.8 હતું. આ પહેલું હતું મારું 31.8, બીજું હતું મારું 25.4, આ 25.4 હતું મારું. ત્રીજું હતું 12.4, આ છે મારું 12.4. ત્યાર પછી 4.3, 4.1, 4.3, 4.1 અને આ હતું 22.0. આ રીતે મને દરેક રોગ અને એના કારણે સ્ત્રીને મૃત્યુદરની ટકાવારી એ મને આપેલી હતી, કે પ્રજનન અને શ્વાસની સ્થિતિ તો કે 31.8, જ્ઞાનતંતુ સંગત મનોવિકાર તો કે 25.4, ઈજાઓને કારણે મૃત્યુની ટકાવારી તો કે 12.4, હૃદય સંબંધિત મૃત્યુની ટકાવારી તો કે 4.3, શ્વસનતંત્રને કારણે મૃત્યુની ટકાવારી તો કે 4.1, અને અન્ય કારણોથી મૃત્યુની ટકાવારી 22.0. આ મને કોષ્ટકમાં માહિતી આપેલી હતી, એ કોષ્ટકના આધારે મેં આ રીતે લંબાલેખ બનાવ્યો. હવે લંબાલેખ કેવી રીતે દર્શાવાય છે એ જોઈએ આપણે. તો આ સ્વાધ્યાય 14.3 એનો પહેલો દાખલો શું કર્યું આપણે, તો કે જે ચલ છે એ ચલ બધા જ ચલને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવ્યા, એટલે કે ચલને આપણે એક્સ અક્ષ ઉપર તથા ચલનું જે મૂલ્ય હતું, પહેલો ચલ કયો કે પ્રજનન અને શ્વાસની સ્થિતિ એ આપણો પહેલો ચલ છે, એની ટકાવારી એટલે કે એનું મૂલ્ય કેટલું આપેલું છે કે 31.8 છે, બરાબર. તો એ આપણે એ જે મૂલ્ય છે એ મૂલ્ય આપણે અહીંયા આગળ વાય અક્ષ ઉપર દર્શાવ્યું છે. બીજો ચલ કયો છે કે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, તો કે એનું મૂલ્ય કેટલું છે 25.4, એ બધું જ આપણે અહીંયા આગળ બતાવીએ છીએ. એટલે ચલના મૂલ્યને આપણે વાય અક્ષ ઉપર દર્શાવીએ છીએ અને ચલને છે આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ છીએ, બરાબર. ત્યાર પછી આગળની વાત, તો કે લંબચોરસની જે પહોળાઈ છે, કે લંબચોરસની પહોળાઈ કેટલી, તો કે પહોળાઈ દરેક લંબચોરસની પહોળાઈ એક સમાન, દરેક લંબચોરસની પહોળાઈ કેવી રાખીએ છીએ આપણે એક સમાન, પણ એની લંબાઈ જે છે, બરાબર, એની લંબાઈ કેટલી, તો કે એની લંબાઈ અથવા તો આપણે ઊંચાઈ, તો કે એ લંબાઈ કે ઊંચાઈ આપણે જે કહીએ એ ચલના મૂલ્ય જેટલી. આ ચલનું મૂલ્ય કેટલું છે, તો 31.8, તો કે આ લંબચોરસની જે ઊંચાઈ છે આપણે ક્યાં સુધી લઈ જઈશું, 31.8 સુધી લઈ જઈશું.
એ જ રીતે આ બીજો ચલ છે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, તો કે એની ઊંચાઈ અથવા તો એની લંબાઈ કેટલી, તો કે એના મૂલ્ય જેટલું, આ ચલના મૂલ્ય જેટલું. એ ચલનું મૂલ્ય કેટલું હતું? 25.4. તો કે આ જે ચલ જે લંબચોરસ છે એની લંબાઈ આપણે 25.4 સુધી લઈ જઈશું. ત્યાર પછી ઈજાઓ આપણો ત્રીજો ચલ છે, તો કે એની લંબાઈ અથવા તો એની ઊંચાઈ, તો કે એ લંબચોરસની ઊંચાઈ કેટલી લઈશું આપણે? 12.4, કે 12.4 સુધી એ લંબચોરસને આપણે ઊંચો કરીશું. બરાબર, તો આ વાત થઈ લંબચોરસની લંબાઈ અને પહોળાઈની. પહોળાઈ તો બધાની એક સરખી આવશે, અને લંબાઈ અથવા તો આપણે ઊંચાઈ કહીએ છીએ, તો કે ઊંચાઈ કેવી? તો કે ચલના મૂલ્ય જેટલી. આ બીજી વાત થઈ. આગળની વાત, તો કે તમે જોશો તો કે દરેક લંબચોરસની પહોળાઈ જેમ સરખી છે, બરાબર છે, એમ દરેક લંબચોરસની વચ્ચે જે જગ્યા રાખી છે એ પણ કેવી છે? એક સમાન છે. દરેક લંબચોરસની વચ્ચે આપણે જે જગ્યાઓ રાખી છે, જગ્યાઓ કેવી છે? બધી એક સરખી જગ્યાઓ આપણે રાખેલી છે. એટલે આ રીતે આપણે ખૂબ સરળતાથી લંબાલેખ દર્શાવી શકીએ છીએ. આની થોડીક વધારે પ્રેક્ટિસ માટે આપણે આગળનો દાખલો જોઈએ. મિત્રો, હવે આપણે આગળનો જે દાખલો જોયો, બરાબર છે, હવે આ દાખલામાં, પહેલા દાખલામાં આપણે પાછળના પ્રશ્નોના જવાબ આપવાના બાકી રહી ગયા. પાછળ કે ઉપર આપેલી માહિતીને આલેખાત્મક રજૂઆત કરો, એટલે રજૂઆત તો આપણે કરી દીધી લંબાલેખમાં, પણ એના જવાબો બાકી રહી ગયા. કે વિશ્વમાં સ્ત્રીઓની માદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધારે કારણભૂત છે? તો હવે આપણે આલેખ જોઈએ. અહીંયા આગળ આલેખ મેં બીજા પ્રશ્નો દોરેલો છે, પણ જે પહેલા પ્રશ્નમાં આપણે આલેખ જોઈશું, બરાબર, તો આલેખ પરથી જે આલેખ અથવા જે લંબચોરસની ઊંચાઈ સૌથી વધારે, ખૂબ સરળતાથી આપણે જોઈ શકીએ જે લંબચોરસની ઊંચાઈ સૌથી વધારે, બરાબર છે, એ કહી શકીએ કે ભાઈ સ્ત્રીઓમાં આ જે કારણ છે એ સૌથી વધારે, મૃત્યુ માટે આ કારણ સૌથી વધારે જવાબદાર છે. અને આપણે જો આલેખ જોઈશું તો એમાં પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે એનો જે આલેખ છે સૌથી ઊંચામાં ઊંચો જાય છે. એ આલેખ ઊંચામાં ઊંચો જાય છે એટલે કે એ જ આ મૂલ્ય છે, એ જ આપણો ચલ છે, એ ચલનું મૂલ્ય ખૂબ વધારે છે. એટલે એ કહ્યું છે તો કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, તો કે એ કારણ આપણું જવાબદાર છે. ત્યાર પછી બીજો ત્રીજો પ્રશ્ન છે, તમારા શિક્ષકની મદદથી બેમાં એટલે કે ઉપરના પ્રશ્નમાં દર્શાવ્યા સિવાયના, કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ સિવાયના અન્ય બે મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો. તો અન્ય બે મુખ્ય પરિબળો કયા? તો કે અન્ય બીજા બે કયા આપણને ચલ છે કે જેના લંબચોરસ છે ખૂબ ઊંચે જાય છે? તો બીજા બે ચલ છે આપણા, એમાં બીજો ચલ આપણો જ્ઞાનતંતુ મનોસંગત વિકાર, અને છેલ્લો છે અન્ય કારણો. આ બેના જે લંબચોરસ જોઈશું તે લંબચોરસ આપણા ઊંચા જાય છે, તો એ બંને આપણા જવાબો થશે. હવે આપણે જે વાત કરતા હતા એ બીજા પ્રશ્ન તરફ આવીએ. તો બીજો પ્રશ્ન છે આપણો, બરાબર, કે ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની લગભગ 10ના ગુણિતની નજીક માહિતી નીચે મુજબ છે. કે 10 આપણો જે છેલ્લો આંકડો છે એ 244 કે 45 કે 47 ને એવું નથી લખ્યું, બરાબર, 10ના ગુણકમાં લીધા છે. કે 940 છે, 970 છે, 920 છે, 950 છે, એ રીતે 10ના ગુણિતમાં લીધી છે વિવિધ વિભાગોની સંખ્યા. એમાં પહેલું છે અનુસૂચિત જાતિ એટલે કે SC, એમાં 1000 છોકરાઓએ આપણને 940 છોકરીઓ જોવા મળે છે. અનુસૂચિત જનજાતિ એટલે કે ST, એમાં 1000 છોકરાઓએ આપણને 970 છોકરીઓ જોવા મળે છે. બિન અનુસૂચિત જાતિમાં 1000 છોકરાઓએ આપણને 920 છોકરીઓ જોવા મળે છે. પછાત જિલ્લાઓમાં 950 છોકરીઓ જોવા મળે છે. બિન પછાત જિલ્લાઓમાં 1000 છોકરાઓએ 920 છોકરીઓ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં 1000 છોકરાઓએ 930 છોકરીઓ જોવા મળે છે. અને શહેરી વિસ્તારમાં 1000 છોકરાઓએ 910 છોકરીઓ આપણને જોવા મળે છે. તો આ માહિતીના આધારે આપણે શું કરવું છે કે ઉપરોક્ત માહિતીને આધારે લંબાલેખ દોરો. હવે આ માહિતીના આધારે આપણે લંબાલેખ દોરવાનો છે. લંબાલેખ કેવી રીતે દોરીશું? તો આ જે આપણા ચલ આવે એ ચલને આપણે ક્યાં બતાવીશું? એક્સ અક્ષ ઉપર. તો આ બધા જ ચલને આપણે એક્સ અક્ષ ઉપર બતાવી દીધા. આ બધા જ ચલ છે આપણે એક્સ અક્ષ ઉપર. અને ચલનું જે મૂલ્ય છે, આ ચલનું જે મૂલ્ય છે એને આપણે વાય એક્સ ઉપર બતાવીએ છીએ. મારે શું કહેવાય, 910, 920, 930, 940, 950, 970 એટલે 900 થી 1000ની વચ્ચેના આંકડા છે. એટલે હું 100થી શરૂ કરું છું અને 1000 સુધી જવા દઉં છું. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ હું લઉં છું. 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ અથવા તો 100 છોકરીઓ. એકમ અહીંયા આગળ કહ્યું છે છોકરીઓની સંખ્યા છે. તો કે 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ અથવા 100 છોકરીઓ, એ ગણતરીથી આપણે ચાલીએ છીએ. હવે તો આપણે આલેખની વાત કરી,
બરાબર છે, લંબાલેખ કેવી રીતે દોરવો એની ચર્ચા કરી હતી કે અનુસૂચિત જનજાતિમાં 940 છોકરીઓ છે. તો કે પહેલો આલેખ મારો કયો કે અનુસૂચિત જનજાતિનો, તો પહેલો લંબચોરસ સમાન લંબાઈવાળા આપણે લંબચોરસ દોર્યા છે, સમાન પહોળાઈવાળા લંબચોરસ આપણે દોરેલા છે. અને એમની જે લંબાઈ છે અથવા તો ઊંચાઈ, એ ઊંચાઈ ક્યાં સુધી જશે? તો કે ઊંચાઈ જે છે એ ઊંચાઈ એ આપણું જે ચલ છે એ ચલના મૂલ્ય સુધી. તો અનુસૂચિત જાતિ એનું મૂલ્ય કેટલું છે? 940. તો અહીંથી આપણે છેક 900 સુધી જઈશું, પછી 1, 2, 3, 4 940 સુધી આપણે આ ચલનું મૂલ્ય જવા દેવું. એટલે કે આ જે લંબચોરસ છે એ લંબચોરસની ઊંચાઈ છે એ 940 સુધી મારે લઈ જવી પડશે. ત્યાર પછી બીજો છે ચલ અનુસૂચિત જનજાતિ ST, તો એ ચલનું મૂલ્ય કેટલું છે? 970. તો બીજા ચલનું મૂલ્ય અનુસૂચિત જનજાતિ એનું મૂલ્ય 970, એટલે મારે ક્યાં સુધી જવાનું? તો કે 100, 200 છેક 970 સુધી. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 સુધી મારે જવું પડશે. ક્યાં સુધી જવું પડશે? 70 સુધી આખવા લંબચોરસ મારે બનાવવું પડશે. લંબચોરસની લંબાઈ અથવા તો ઊંચાઈ આપણે કહીએ, તો કે લંબાઈ અથવા ઊંચાઈ આપણે ક્યાં સુધી લઈ જવાનું? 970 સુધી. તો એ રીતે આપણે દરેક ચલના સાપેક્ષે, દરેક ચલના સાપેક્ષે બરાબર છે એનું જે મૂલ્ય આવે છે એ મૂલ્યના અનુસંધાને આ જે લંબચોરસ છે એ લંબચોરસની ઊંચાઈ આપણે લઈ ગયા છે. ધારો કે છેલ્લું છે આપણું શહેરી, તો શહેરી વિસ્તારમાં છોકરીઓનું પ્રમાણ કેટલું છે? કે 910. તો આ લંબચોરસની આપણે ઊંચાઈ ક્યાં સુધી લઈ જવાની? 910 સુધી. અહીંથી જો આપણે આમ જઈએ સીધે સીધા તો 910 આવવા જોઈએ. એટલે 910ની જે લીટી આવે તે આપણે આને લઈ જવાનું થાય. તો આ રીતે આપણે આ જે માહિતી આપેલી છે એનો લંબાલેખ દોરી શકીએ. ફરીથી પાછું લંબાલેખની વાત કરી દઈએ, તો આપણે જે મુદ્દાઓની વાત કરી દઈએ કે એક્સ અક્ષ ઉપર આપણે ચલ બતાવીએ છીએ, વાય અક્ષ ઉપર તો કે ચલનું મૂલ્ય, તો કે વાય અક્ષ ઉપર આપણે ચલનું મૂલ્ય બતાવીએ છીએ. ત્યાર પછી એક સમાન પહોળાઈવાળા લંબચોરસથી દર્શાવાય છે. આ દરેક લંબચોરસની પહોળાઈ કેટલી રાખી છે? આપણે એક સમાન રાખી છે. અને દરેક લંબચોરસની વચ્ચે આપણે જગ્યા પણ કેવી છોડી છે? એક સમાન જગ્યા આપણે છોડેલી છે, બરાબર. તો આ ધ્યાન રાખવાનું. ત્યાર પછી લંબચોરસની ઊંચાઈ એ ચલના મૂલ્ય પર આધાર રાખે. દરેક લંબચોરસની ઊંચાઈ આપણે કેટલી લીધી? તો દરેક લંબચોરસની ઊંચાઈ આપણે કેવી રીતે લીધી છે? તો ચલનું મૂલ્ય, આ ચલનું મૂલ્ય કેટલું છે એ પ્રમાણે લંબચોરસની ઊંચાઈ લીધેલી છે. તો આ રીતે આપણે લંબાલેખ દોરી શકીએ છીએ મિત્રો. તો આપણો બીજો દાખલો થયો, બરાબર. આ બે દાખલાઓની વાત કરી અને આજનો વિડીયો છે એ આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.